हेलो नमस्कार विद्यार्थी मित्रों, प्रथम परीक्षा ऑक्टोबर 2023 नो संपूर्ण पेपर सॉल्यूशन आजना वीडियो नी अंदर आपणे जोवाना छीए। संपूर्ण दरेक प्रश्नोना जवाबो तमने आ वीडियो नी अंदर मळी जशे, तो खास आ पेपर तैयार कर देजो जेथी तमने परीक्षामां कोई तकलीफ न पड़े ने तमे इजीली वधुमां वधु सारा मार्क्स जे छे ए लाई शको। एटले खास आ वीडियो ने अंत सुधी जोता रहेजो अने चेनल पर नवा हो तो खास सौप्रथम सीआर एजुकेशन चेनलने सब्सक्राइब कर देजो। जे छे एनी अंदर विभाग ए छे पद्य आधारित छे। तमे जोई शको छो पहला प्रश्ननी अंदर तमने चार प्रश्नो आपेला छे, दरेक प्रश्नना एक एक गुण छे बराबर। तो खास नोटबुक में हूँ जेम तमने कहूँ ये लखता रहेजो। पहलो प्रश्न छे दमयंती स्वयंवर कृतिनो साहित्य प्रकार, पछी बीजो प्रश्न छे नरसिंह मेहताए कया छंद में प्रभात्या लख्या छे, रामबाण कृतिना कविनुं नाम जणावानुं छे, अने चौथो प्रश्न छे कवि बोटादकरनी कई कृति तमारा अभ्यासक्रम में छे। तो आ चारे चार प्रश्नों जे छे आपणा पाठ्यपुस्तक में तमने इजीली मळी जशे, कारण के जेटलुं तमे जाते जोशो बराबर जेटलू तमने वधारे याद रहेशे। न खबर पड़े तो एनो आंसर हूँ तमने पाछळथी जणावुं छुं, पण पहेला जे तमने आंसर खबर होय एटले तमे जाते स्व प्रयत्न लखो, पछी छेल्ले आंसर चेक कर देजो तमारे केटला साचा पड़े छे ते बराबर छे, अने साथे साथे जे खोटा पड़े तैयार कर देजो जेथी तमने आवनारी परीक्षामां कोई तकलीफ न पड़े पेपरमां गुजरातीना। ત્યારબાદ જે બીજો પ્રશ્ન છે એની અંદર પણ સેમ ચાર પ્રશ્નો છે, દરેકના એક એક માર્ક્સ છે। પહેલો પ્રશ્ન છે નળ રાજાના શરીરમાં કળી સી રીતે પ્રવેશ કરે છે, દાદાએ પુત્રીને સી સલાહ આપી, ગોપી કયો નિયમ લે છે અને રામબાણ કોને કોને વાગ્યા તે જણાવવાનું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બે ગુણના જે પ્રશ્નો છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બે ગુણના બે પ્રશ્નો છે। પહેલો પ્રશ્ન છે પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલા છે, અને દસમા નંબરનો જે પ્રશ્ન છે એ પણ બે ગુણનો છે, કવિને કઈ વસ્તુઓમાં કપડનો ભાવ જોવા મળે છે અને શા માટે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચાર ગુણના જે પ્રશ્નો છે બરાબર એમાં કોઈ પણ બે પ્રશ્નો, આ જે બારમો પ્રશ્ન છે અથવામાં છે, તો ખાસ તમે અત્યારે જે છે નોટબુકમાં લખી દો જેથી તમને ખબર પડે કેટલું તમારે તૈયાર કરવાનું છે। પહેલો પ્રશ્ન છે ચાર ગુણનો, દમયંતી સ્વયંવર કળવાની કથા તમારા શબ્દમાં લખો, અને જે બીજો પ્રશ્ન છે એમાં ઉર્મિલાનું પાત્ર લેખન કરો, ચાર માર્ક્સનો પ્રશ્ન છે। જો તમારે એ ન લખવો હોય તો એની અથવામાં બીજો પ્રશ્ન છે અખિલ બ્રહ્માંડમાં પદનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો બરાબર છે। આ બધા પ્રશ્નો પ્રથમ પરીક્ષામાં તો ઉપયોગી થવાના છે, પરંતુ જે આવનારી દ્વિતીય પરીક્ષા છે અને ગુજરાત બોર્ડની પરીક્ષા છે તેમાં પણ તમને ખાસ ઉપયોગી થશે, એટલે ખાસ આ પ્રશ્નો જે છે એ નોટબુકમાં લખી રાખજો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી જે ગદ્ય આધારિત છે, જેની અંદર સૌપ્રથમ ચાર પ્રશ્નો છે, દરેકના એક એક ગુણ, એટલે ટોટલ તમને અહીંયા ચાર માર્ક્સ મળશે। પહેલો પ્રશ્ન છે ખીજડીએ ટેકરે કૃતિનો સાહિત્ય પ્રકાર, આપણે અનુક્રમણિકામાં લખેલો જ છે, ખાસ તમે જાતે જોશો એટલું તમને વધારે યાદ રહેશે। બીજો પ્રશ્ન છે અહિંસાની ખોજ પુસ્તકમાંથી કયો પાઠ લેવામાં આવ્યો છે। ત્રીજું છે પંદરમા નંબરનો જે પ્રશ્ન છે વાસુકી ઉપનામ કયા કવિનું છે બરાબર છે, તો એ પણ તમને આવડવું જોઈએ વાસુકી ઉપનામ કયા કવિનું છે, તો ઉમાશંકર જોશી આવશે એમાં। સોળમો પ્રશ્ન છે દર્શક એવોર્ડ કયા નામ સાથે જોડાયેલ છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે બીજા ચાર પ્રશ્નો છે જેમાં એક વાક્યમાં ઉત્તર આપવાનો છે, દરેક પ્રશ્નોના એક ગુણ। સત્તરમો જે પહેલો પ્રશ્ન છે અમરનાથ યાત્રા માટે પસંદ કરેલા ઘોડાના નામ જણાવો। બીજો પ્રશ્ન છે પ્રભાશંકર ઘોડમેજી પરિષદ વિશે કશું સમજતા હતા, વ્યાસના મતે અધર્મ કોને કહેવાય, અને છેલ્લો ચોથો વીસમો જે પ્રશ્ન છે એક માર્ક્સનો, જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય છે, તો દ્વંદ્વ કયો છે એ લખવાનું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે એકવીસમો અને બાવીસમો જે પ્રશ્ન છે આ બે પ્રશ્નના બે બે ગુણના પ્રશ્નો છે, એટલે ટોટલ તમને ચાર માર્ક્સ મળશે। પહેલો પ્રશ્ન છે અંગ્રેજ અમલદારોને તેમના ઉપરીઓ સી સલાહ આપતા, બીજો પ્રશ્ન છે લેખિકાને હરદન મેદાનમાંથી વહી જતી શીસ નદી કેવી લાગતી હતી। ત્યારબાદ જે ચાર માર્ક્સનો પ્રશ્ન છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો, ખાસ તૈયાર કરી દેજો, મોસ્ટ ટાઈમ બી છે 100% તમને પરીક્ષામાં ઉપયોગી થશે। પ્રથમ પરીક્ષામાં તો ઉપયોગી થવાનું છે, પરંતુ આવનારી પરીક્ષામાં પણ ખાસ આ પ્રશ્નો પૂછાતા હોય છે। યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકની અંતની ચર્ચા કરવાની છે। ત્યારબાદ જે ચોવીસમો પ્રશ્ન છે અથવામાં છે ચાર ગુણનો બે પ્રશ્નો છે, બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન લખવાનો છે, ખાસ ધ્યાન રાખજો ચાર માર્ક્સનો પ્રશ્ન છે એટલે 8-10 મુદ્દા તમારે લખવા પડશે। ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચકાસો, જો એ પ્રશ્ન ન લખવા તો એની અથવામાં બીજો પ્રશ્ન છે ઉછીનું માગનારના સ્વભાવની ખાસિયત લખો। હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી, જેની અંદર શબ્દોને સામસામે જોડીને સમાનાર્થી શબ્દ લખો, પાંચમાંથી ગમે તે ચારના આન્સર આપવાના છે। તો તમે પહેલું છે રીપુ,
પછી તાસીર, ગૌત્ર, ગોત્ર એટલે કુળ, બરાબર. ત્યારબાદ સલીલ, શંકા, શંકા એટલે સંશય અથવા તો વહેમ. આ રીતે ત્રણ જોડકા થશે. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ જે પ્રશ્ન છે એની અંદર તમને એમ કીધું છે, રેખાંકિત શબ્દના સ્થાને તેના વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાની તે રીતે ફરીથી નવું વાક્ય લખો. એટલે ટૂંકમાં વિરોધી શબ્દો બનાવવાના છે. કલંકનું વિરોધી મજૂર, તો અહીંયા માલિક. ગૌણ, તો એનો વિરોધી શું થશે? મુખ્ય. આ તો મુખ્ય ભાષા નથી, એવું લખવાનું, બરાબર. પરમ સેવ્ય અહિંસા, અહિંસાનું વિરોધી થશે હિંસા. એનું શરીર કાબૂમાં ન રહેતું, તો કાબૂનું વિરોધી શું થાય? બેકાબુ, બરાબર. અને વાક્ય તો તમે તમારી રીતે કોઈ પણ બનાવી શકો, એ તો તમને આવડે જ. હવે વિદ્યાર્થી મિત્રો, ગમે તે ચાર શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. નીલા રંગનો મણી, દાંતવાળો મોંનો નીચનો ભાગ, અપરાધ કર્યો હોય તેવો ભાવ, જેનો અંત નથી તેવું, તો શું કહેવાય? અનંત. ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ, તો એનો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. ત્યારબાદ તરપદા શબ્દ છે ટાઢો. ટાઢો એટલે શું થયું? ઠંડુ. મહાત્મા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમને એમ કીધું છે નીચેના શબ્દની સાચી જોડણી લખવાની છે. અદ્ભુત, તો અદ્ભુત જે છે આ રીતે લખીશું, અદ્ભુત. ત્યારબાદ નિસાસો, તો નિસાસો જે છે આ રીતે લખીશું. આશીર્વાદ, તો આશીર્વાદ સી જે છે આ રીતે છે, આશીર્વાદ. હું જે લખાવું છું નોટબુકમાં ખાસ લખતા રહેજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, 44મો જે પ્રશ્ન છે, તે વખતે મારી પાસે બહુ થોડો સામાન હતો, તો વાક્યમાંથી વિશેષણ શોધો. તો થોડો સામાન હતો, બરાબર. તો અહીંયા જુઓ વિશેષણ શું થશે? સામાન. સામાન એ વિશેષણ થશે. ત્યારબાદ તમને એમ કીધું છે ખાલી જગ્યા વરસ વગડામાં આથડ્યા, યોગ્ય વિશેષણ મૂકો. તો અહીંયા વિશેષણ આપણે શું મૂકીશું? તો વરસ વગડામાં આથડ્યા. ત્યારબાદ 46મો પ્રશ્ન છે, નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા? નિપાત શોધીને લખો. તો ખરા એ નિપાત છે તમારો. હવે નિપાત મૂકવાનો છે. રાજાને સત્તાધીશ દંડદા નથી, પ્રજાનો બાપ પણ છે. તો રાજાની એ આપને આપણે નિપાત, નોની નુના એ નિપાત થાય. અહીંયા ને નિપાત છે, અહીંયા પણ આપણે ને નિપાત લખીશું. ત્યારબાદ ક્રુદન શોધવાનો છે. જુઓ, એવો એક પ્રયત્નમાં પોતે પકડેલા મારાને ક્ષમા આપી પાછો વાળ્યો. તો આ કયું ક્રુદન છે? ભૂત ક્રુદંત. ત્યારબાદ નેક્સ્ટ જે પ્રશ્ન છે, ક્રુદંતનો પ્રકાર જણાવવાનો છે, બરાબર. મજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. પછી 50મો પ્રશ્ન છે, ઉછીનું ખાલી જગ્યા ઉછીનું આપતા નથી. તો અહીંયા યોગ્ય ક્રુદંત મૂકવાનું છે. ત્યારબાદ રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. રાવ ખાવી, રોડવી લેવું અથવા તો વર્દી આપી દેવી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ જે પ્રશ્ન છે, કૌંસમાં આપેલો શબ્દની મદદ લેખન દ્રષ્ટિએ સુધારવાનું છે. ભાષાની દ્રષ્ટિએ વાક્યનો પદક્રમ ગોઠવવાનો છે. વાક્યમાં પ્રત્યય સુધારવાનો છે. જુઓ અહીંયા શું કીધું છે આપણને? બાપુને મને પાળીતા પ્રાણી જેવો બનાવ્યો. તો બાપુને નહીં થાય, બાપુએ મને, બાપુએ. તો બાપુની જગ્યાએ બાપુએ લખવાનું છે, બસ. એટલે તમારો ઓટોમેટિક પ્રત્યય સુધરી જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન છે, સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખવાનું છે. પાછા જઈને એમણે બાપુ પાસે રાવ ખાધી અને માણસ પાસે મને મોકલી આપ્યો. ત્યારબાદ જે 60મું છે, 61મું છે, બસ આ રીતે સંકુલ વાક્ય બનાવી દેવાનું છે. હવે વિભાગ ડી જુઓ, અર્થગ્રહણ, જેની અંદર તમને અહીંયા કાવ્ય લખ્યું છે. એની નીચે 5 પ્રશ્નો છે, પ્રત્યેકના એક ગુણ. તો પહેલો પ્રશ્ન છે, કવિ કાવ્યમાં કઈ મહામારીની વાત કરે છે?
तो तमे जोई सको छो कई कई महामारी छे ते अहींया तमने काव्यमां लखेली देखाय छे। तो ए प्रमाणे पहेला काव्यना आधारे तमे जोई लेजो। सौनी नजरमां अधिराય કેમ છે, પીડિતોના ભાવ શું પૂછે છે, જગતનું ભવિષ્ય એટલે શું, કવ્યને યોગ્ય શીર્ષક આપવાનું છે, બરાબર? ન ખબર પડે તો પછી પહેલાં તમારે જાતે સ્વપ્રયત્ન જવાબ લખજો અને પછી સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરી દેજો। લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે અને ચેક કરજો તમારી ક્યાં ભૂલ થાય છે અને ભૂલ સુધારજો જેથી પરીક્ષામાં તમને કોઈ તકલીફ ન પડે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફકરો આપ્યો છે, એના આધારે નીચે 5 પ્રશ્નો છે। આત્મવિશ્વાસ કોને કહેવાય, આત્મવિશ્વાસ એ શાનો સાર છે, ગતેખંડને યોગ્ય શીર્ષક આપી દેવાનું છે, તો આત્મશ્રદ્ધા એ આપણો શીર્ષક થઈ જશે, બરાબર? અથવા તો આત્મવિશ્વાસ, બીજો આત્મવિશ્વાસ એ શીર્ષક સારું રહેશે, આત્મવિશ્વાસ। હવે અહીંયા જે છે એ આ જે ગદ્યખંડ છે એને એક તૃતીયાંશ કરીને એનું યોગ્ય શીર્ષક લખવાનું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળનો જે પ્રશ્ન છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। વિભાગ ઈ જેની અંદર પહેલો પ્રશ્ન છે, તમારા વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ વધ્યું હોવાથી તમારા ચીફ ઓફિસરને 100 શબ્દોમાં અરજી કરતો પત્ર લખો, બરાબર? અરજી કરવાની છે જેના 5 માર્ક્સ છે। ત્યારબાદ ગદ્યખંડનું વાદાત્મક રૂપાંતર છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 3માંથી કોઈ પણ એક નિબંધ લખવાનો છે, એક નિબંધના 10 માર્ક્સ છે, 3માંથી કોઈ પણ એક નિબંધ। તો ખાસ 3 નિબંધ જોઈ લેજો, સોલ્યુશનની પીડીએફમાં આપેલો છે। પહેલો છે પુસ્તકો મારા ભેરુ, મોંઘવારીનો માર, અપ્રત્યક્ષ શિક્ષણ, યોગ્ય કે અયોગ્ય।